जिला आयोजन मंडल की बैठक योजाई थी। कच्छ में वर्ष 2021 અને 22 ना 770 जिला विविध विकास ना कामों माटे 1,342.47 लाख ना कामों ने बहाली अपाई छे। आज रोज जिला आयोजन मंडल कच्छनी बैठक श्रम अने रोजगार डिजास्टर मैनेजमेंट अने यात्राधाम विकास मंत्री तेमज जिला प्रभारी मंत्री दिलीप कुमार ठाकुर ना अध्यक्ष स्थाने मळी हती। आ बैठक मा विकेंद्रित जिला आयोजन कार्यक्रम हेठळ राज्य सरकार तरफ थी कच्छ जिला ने कुल 1,500 लाख मळवापात्र थया छे, जेना आयोजन माटे एक बैठक राखवामां आवी हती। बैठक नी विगतो अनुसार वर्ष 2021 અને 22 मा मळनार ग्रांट सामे विकासना जुदा जुदा कामो मंजूर करवामां आव्या हता, જે અન્વયે 15% વિવેકાધીન જોગવાઈના 549 કામ માટે રૂપિયા 932.50, 15% વિવેકાધીન જોગવાઈના 108 કામો માટે 189.75 લાખ, 5% પ્રોત્સાહક જોગવાઈના 8 કામો માટે રૂપિયા 20 લાખ, નગરપાલિકા વિવેકાધીન જોગવાઈના 25 કામો માટે 150.22 લાખ, સામાજિક અને શૈક્ષણિક પછાતના 27 કામો માટે 50 લાખ, એમ કુલ મળી 770 કામો માટે 1,342.47 લાખના કામોને બહાલી આપવામાં આવી હતી। આ ઉપરાંત વર્ષ 2018-19, વર્ષ 2019-20 અને વર્ષ 2020-21ના 15% વિવેકાધીન યોજના ધારાસભ્યની ગ્રાન્ટ, નગરપાલિકા ગ્રાન્ટના શરૂ ન થયેલ અને પ્રગતિવાળા કામોની સમીક્ષા કરવામાં આવી હતી। વર્ષ 2018-19ના શરૂ ન થયેલ 12 તથા વર્ષ 2019-20ના શરૂ ન થયેલ 43 કામો નિયત સમયમર્યાદા જુલાઈ 2021ના અંત સુધીમાં પૂર્ણ કરવા પણ મંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી। આ તકે મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓના સંકલન દ્વારા વિકાસના કામો પૂર્ણ કરવા જે મહેનત કરી છે તે અભિનંદનને પાત્ર છે। લોકહિતાર્થે રાજ્ય સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ મળે છે તે અન્વયે શરૂ કરેલા કામ સમયસર પૂરા થઈ જાય તે ખૂબ જરૂરી છે, અને કોઈ મુશ્કેલી સર્જાય તો જનપ્રતિનિધિઓને સાથે લઈ કામફેર માટેની કામગીરી આગળ ધપાવવી, જેથી ગ્રાન્ટની રકમનો વિકાસના કામો માટે સમયસર ઉપયોગ થઈ શકે। આ ઉપરાંત તેમણે દર મહિને તાલુકા કક્ષાએ થતી સંકલન બેઠકોમાં આયોજનના કામો અંગે સમીક્ષા કરી તેની પ્રગતિનો અહેવાલ તૈયાર કરી કલેક્ટરને મોકલવા તમામ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી હતી। આ બેઠકમાં સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ હકારાત્મક સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ભુજ ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય તેમજ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ તેમના મતક્ષેત્રના કેટલાક કામો અંગે ચર્ચા કરી હતી, જે અન્વયે મંત્રીએ સંબંધિત અધિકારીઓને વિકાસ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી। આ ઉપરાંત અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમના મતક્ષેત્રના વિકાસના કામો અંગે રજૂઆત કરી હતી, જે અંતર્ગત અબડાસા તાલુકાના ધારાસભ્ય સાથે સંકલનમાં રહી અને નવેસરથી સુચારું આયોજન કરી સત્વરે રજૂ કરવા મંત્રીએ સૂચના આપી હતી। જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ જે કે ચાવડાએ સમગ્ર આયોજનનો અહેવાલ રજૂ કર્યો હતો। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કલેક્ટર પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જનક માઢક, પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર અશોક વનરા, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર એ.એસ. ગુરવા, સિવિલ સર્જન ડોક્ટર એસ.કે. દામાણી, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી. પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજ સોલંકી, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પંચાલ તેમજ જિલ્લા આયોજન કચેરીના પ્રહલાદસિંહ જાડેજા અને ચેતનસિંહ ગોહિલ તેમજ જિલ્લાના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। તેમજ આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીઓએ ઓનલાઈન હાજરી આપી હતી। આજે કચ્છ જિલ્લા આયોજન જિલ્લાના અધ્યક્ષ તરીકે જિલ્લા આયોજનની બેઠક રાખવામાં આવી। અગાઉ પણ જે કામો થયા હોય એ કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી। 18-19નું વર્ષ હોય, 20-21નું વર્ષ અને 21-22નું આજે નવું આયોજન આપણે મંજૂર કર્યું। 18-19ના વર્ષમાં કોઈ ટેકનિકલ કારણોસર 6 કામો કરવાના બાકી હતા, અને એ પણ કામો પણ નવી દરખાસ્ત આવી એટલે પ્રગતિમાં છે અને આ મહિનાની અંદર એ પણ પૂરા થવાના છે। 19-20ના કામો પણ એ જ રીતે પ્રગતિમાં છે, અને જે ટેકનિકલ ખામીઓના કારણે નતા થઈ શકાવવાના કામફેર કરીને
એને પણ નવી મંજૂરી આપીને ઝડપથી પૂરા કરાવવાની દિશામાં આગળ વધે, બધા જ કામો પૂરા થઈશ. અને આજે 21-22નું નવું આયોજન સમગ્ર જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી આવેલું છે. 1,342 લાખનું વિવિધ કામો માટેની અમારી પાસે આજે દરખાસ્ત આવી છે. 717 જેટલા કામો એની અંદર સૂચવવામાં આવ્યા છે અને આજે સમીક્ષા કરીને કામોની મંજૂરી પણ આપવામાં આવી છે. આગામી દિવસોની અંદર કચ્છનો ઝડપથી વિકાસ થાય, લોકોને જરૂરિયાત મુજબના કામો પૂરા થાય અને દર મહિને પ્રગતિ રિપોર્ટ કરવા માટે આજે પ્રાંત અધિકારીઓને પણ સૂચના કરવામાં આવી છે, જેથી કરીને ઝડપથી કામ થાય. ન થઈ શકે એવું કામ હોય તો એનો કામફેર કરી શકાય અને સરકારમાં મળતી ગ્રાન્ટો સમયસર કચ્છ જિલ્લાના દરેક ગામોની અંદર પહોંચે એના માટેનું આજે આયોજન કરવામાં આવ્યું. કોરોના કાળ હતો તેમ ડિસ્ટર્બન્સ હતું, તેમ છતાં પણ અમને એમ લાગતું હતું કે કદાચ કામ કરવાની અંદર આપણે થોડા પાછા પડશું, પરંતુ ગયા વર્ષમાં પણ 80% કરતાં પણ વધારે કામો પૂર્ણ થયા છે અને આ કામો ઝડપથી પૂરા થાય એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા. આજે હું વધારે મુલાકાત ક્યાંય લેવાની નથી. હું ખાસ કરીને સ્મૃતિવનનું જે કામ ચાલી રહ્યું છે અહીંથી જતા વખતે સ્મૃતિવનની વિઝિટ લેવા માટે પણ જવાનું છે અને એ કામ ઝડપથી પૂરું થાય એનું પ્રગતિ અહેવાલ જોઈને ખૂબ ઝડપથી પૂરું થાય એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. સ્મૃતિવનનું કામ ખૂબ મોટું કામ છે, કામ ઘણું પ્રગતિમાં ચાલી રહ્યું છે અને જ્યારે કામ કરીએ ત્યારે કંઈક એમાં નવા સુધારા વધારા કરવાનું પણ આવતું હોય છે, તો સુધારા વધારા સાથે પૂરું કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અમારી જાણ મુજબ 2022ના માર્ચ મહિના સુધીમાં ટોટલી કામ સંપૂર્ણ પૂરું થાય એ દિશામાં કામગીરી કરવામાં આપણે આગળ વધી રહ્યા છીએ. કેટલાક મોટા કામો છે, જેટલું નવું આપણે એક્સટેન્શન કરીએ છીએ એના કારણે થોડું કામમાં થોડું વિલંબ લાગે, બાકી નવા કામ જે કામ સૂચવ્યું હતું એના કરતાં પણ આપણે વધારે કામ કરીએ છીએ એટલા માટે થોડો કામમાં વિલંબ થયો. કોઈ પણ રાજ્યનો કે જિલ્લાનો કે તાલુકાનો વિકાસ કરવો હોય તો રોડની કનેક્ટિવિટી હોવી જોઈએ એ આપણે સમજીએ છીએ અને એટલા જ માટે સંપૂર્ણ વિકાસ માટે આ બધા રસ્તાઓ આપણે મંજૂર કરતા હોય છે. પરંતુ આપણે જોયું છે કે વચ્ચે અબડાસાની પણ પેટાચૂંટણી આવી, ત્યાર પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી અને પછી એકાદ મહિના પછી કોરોનાની જે મહામારી આવી એના કારણે કેટલાક કામોની અંદર વિલંબ થયો છે. પરંતુ હવે કોરોના જ્યારે હળવો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે પણ સૂચના આપી છે કે બધા જ બાકીના કામો ખૂબ ઝડપથી આગળ વધારીને લોકોને પૂરા કરી આપે. બન્ની વિસ્તારમાં પણ પીવાનું પાણી મળી રહે એટલે માટે કહ્યું કે પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે એના માટે પણ રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ મૂકી રહી છે. પહેલાં આપણને ખબર હતી ટેન્કરથી પણ આપણે પાણી નહોતું પહોંચાડી શક્યા, આજે ટેન્કરો બંધ થાય અને પાઇપલાઇનથી પાણી પહોંચે એના માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ હંમેશા પ્રયાસો ચાલુ રહેવાના, પીવાનું પાણી આપણે પહોંચાડવા માટેના પૂરા પૂરા પ્રયત્નો કરવાના અને દર વર્ષે વધારે પાણી કચ્છને કેવી રીતે મળે એવા પણ પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. એ લોકોની મુશ્કેલી પડે છે એ પણ પુલ જલ્દી પૂરો થાય એના માટેના પ્રયાસો કરીએ અને હમણાં થોડી વારંવાર આપણા ધારાસભ્યોની પણ રજૂઆત હતી, માન્ય મંત્રીશ્રી પણ વાસણભાઈ પણ ઘણીવાર મિટિંગો લીધી એના કારણે થોડું કામ ચાલી રહ્યું છે અને હજુ ખૂબ ઝડપથી થાય એના માટેના અમે પ્રયાસો કરશું.